दीव प्रशासन द्वारा आजादी का अमृत महोत्सव अंतर्गत हर घर तिरंगा उपक्रम में बाइक रैली थयुं भव्य आयोजन। आजादी का अमृत महोत्सव और हर घर तिरंगा की उजवणी निमित्ते दीव प्रशासन द्वारा विविध कार्यक्रमों आयोजन करवामां आवी रहेल छे, जे अंतर्गत दीवना वणाकबारा बस स्टेण्ड खाते थी भव्य बाइक रैली आयोजन करवामां आव्युं हतुं। आ बाइक रैली માટે મોટી સંખ્યામાં હાજર રહેલા બાઇક ચાલકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે આ રેલીની શરૂઆત કરી હતી। દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન બામણિયા તેમજ દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકીના વરદ હસ્તે લીલી ઝંડી આપી આ બાઇક રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ બાઇક રેલી વણાકબારા બસ સ્ટેન્ડથી શરૂ થઈ સાઉદવાડી, ભૂચરવાડા, ઝોલાવાડી, ઘોઘલા થઈને તેના અંતિમ મુકામે દીવ ખોકરી મેમોરિયલ સુધી પહોંચી હતી। ઉલ્લેખનીય છે કે દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા અને દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજ કુમારે પોતે બાઇક ચલાવીને આ રેલીનું નેતૃત્વ કર્યું હતું। વ્યવસ્થિત ક્રમબદ્ધ કતારોમાં બાઇક ચાલકોએ રેલી કાઢી હતી। આ પ્રસંગને લઈને લોકોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો। રેલીના અંતિમ મુકામે દીવ ખોકરી મેમોરિયલ ખાતે બાઇકનો કાફલો રોકાયો હતો, જ્યાં દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્માએ રેલીમાં ઉપસ્થિત તમામ નાગરિકોને રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાનો સંકલ્પ લેવડાવ્યો અને દેશના જવાબદાર નાગરિક બનવા અપીલ કરી। આ પ્રસંગે દીવ જિલ્લા નાયબ કલેક્ટર અને અધિક જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિવેક કુમાર, DYSP મનસ્વી જૈન, મામલતદાર જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયા અને સભ્યો પંચાયત સરપંચો નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ સોલંકી, ઉપપ્રમુખ હરેશભાઈ કાપડિયા અને કાઉન્સિલરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સમાજના પટેલો અને આગેવાનો, પ્રશાસનિક અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં દીવના નાગરિકોએ આ બાઇક રેલીમાં પોતાની ભાગીદારી નોંધાવી હર ઘર તિરંગા ઝુંબેશને વેગ આપ્યો। મીનાક્ષી ગઢવી, ZSTV દીવ। ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના આડે આઝાદી કા અમૃત મહોત્સવ જે મનાવવામાં આવેલ છે, તે પ્રસંગે આપણા દેશના વડાપ્રધાન માનનીય યશસ્વી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કરેલું છે હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા। એને અનુસંધાને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલના માર્ગદર્શનમાં અને દીવ પ્રશાસનના નેતૃત્વમાં આજે દીવ જિલ્લામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જે વણાકબારાથી હરિઝંડી આપેલી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં થઈ દીવ ઘોઘલા શહેરમાં થઈ અને ખુખરી મેમોરિયલ જળિંદર ખાતે તેમનું સમાપન કરવામાં આવ્યું, જ્યાં અમે સંકલ્પ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। ભારત દેશના નાગરિક તરીકે અમે ગૌરવ અનુભવીએ છીએ। બાઇક રેલીમાં દીવ જિલ્લાના કલેક્ટર બ્રહ્મા સાહેબ, SP સર, ડેપ્યુટી કલેક્ટર વિવેક સર, SDPO સરે આ બાઇક રેલીમાં ભાગ, સરકારી અધિકારીઓએ પણ ભાગ લીધો હતો। આ રેલીમાં નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, કાઉન્સિલરો, અમારા ચારેય પંચાયતના સરપંચો, સભ્યો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ આમાં લીધેલો હતો। જય હિન્દ। પૂરા હોને પર હમારે પ્રફુલ્લ સરજી કા માર્ગદર્શન સે કઈ કઈ પ્રોગ્રામ હો રહે હૈ જિનમે સે હર ઘર તિરંગા કા પ્રોગ્રામ ચલ રહા હૈ ઓર કઈ સારે ફંક્શન એસે હો રહે હૈ સ્કૂલ મે ભી ઓર સ્પોર્ટ્સ મે ભી ઓર કઈ કઈ જગહો પે કઈ સારે પ્રોગ્રામ હો રહે હૈ ઓર હમારી જનતા ભી હમારા પૂરા સહયોગ કર રહી હૈ હમારે દીવ કે ઓફિસર્સ ભી હમારા પૂરા સપોર્ટ કર રહે હૈ આગે ભી મેં અપની દીવ કી પ્રજા સે વિનંતી કરના ચાહુંગી કે આગે ભી હમારા એસે હી હમારા હોસલા બઢાએ ઓર હમારા સપોર્ટ કરે। જય હિન્દ।